समाज प्रति उभा करें शिक्षित करें जे बनेला कारण प्रभु તેમના આત્માને શાંતિ આપે અને આ ઘડી જે આ દુઃખદની કરું છું તેઓ પણ સાચું સાચું મારે એની સાથે બહુ ઘણા પણ ચાલુ બાપા તાર સવારનું કોણ જુએ છે એમ ગાડીઓ છે એને પછી પોલીસ કે આપણે એટલી કમ નસીબી કહેવાય કે આવા નેતા સાથે આપણને કામ કરવાની તક ના મળે કેમ કે સમાજ માટે મધ્યમ વર્ગ માટે અને ગરીબ માટે અમે જે કંઈ કર્યું છે તે હવે પછીના કોઈ નેતા આટલું ઊંડા કાર્ય કરી શકશે નહીં આવતા સમયમાં મધ્યાહ્ન ભોજન યોજનાની વાત હોય દરેક જિલ્લે જિલ્લે જીઆઈડીસી સ્થાપવાની વાત હોય 5000 કરતો પણ વધુ સ્કૂલો એમણે એમના કાર્યકાળ દરમિયાન ફરા વિસ્તારમાં કરેલી જેથી ગામડાઓનો સતત વિકાસ થાય આ એમની દિગ્દ્રષ્ટિ હતી ત્યારે આજે શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ ત્યારે આજે આપણે સૌ એક સંકલ્પ કરીએ કે એમના કાર્યકાળ દરમિયાન ખેડા અને આણંદ જિલ્લાની અંદર જે કોંગ્રેસનું નેતૃત્વ હતું ધારાસભ્યો બધા કોંગ્રેસ પક્ષના તાલુકા પંચાયતો કોંગ્રેસ પક્ષની સંસદ સભ્યો કોંગ્રેસ પક્ષના હતા એપીએમસી બધી કોંગ્રેસ પક્ષની હતી એની એક પરિસ્થિતિ ફરીથી આપણે સૌએ ગામે ગામ પ્રજા વચ્ચે જઈ કોંગ્રેસ પક્ષની વિચારધારાને ઉજાગર બનાવી અને કોંગ્રેસ પક્ષને ફરીથી બધે તાલુકા પંચાયતોમાં જિલ્લા પંચાયતોમાં અને નગરપાલિકાઓમાં સત્તા ઉપર લાવ્યું છું ત્યારે જ એમને ખરી શ્રદ્ધાંજલિ અર્પી કહેવાય છે એ જ અપીલ સાથે વિનમું છું વસ્તુ એમના પરિવારજનોને પ્રભુ દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના ખેડા જિલ્લા આણંદ અને ખેડા જિલ્લામાં પોતે પણ એમની સાથે રહીને કામ કરેલું અને પક્ષને મજબૂત કરવામાં એમને જે સહયોગ આપેલો છે તેનો સહયોગ આ દિન સુધી આપણે કોઈ ભૂલી શકીએ તેમ નથી તેઓને રાજકીય અને સામાજિક દ્રષ્ટિકરણ અમારા જેવા સૌને પ્રેરણાદાયક બની રહેશે દિવસે શ્રદ્ધા સુમન અર્પણ કરું છું ખેડા જિલ્લા કોંગ્રેસ આજે તેઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પીને એક શોક ઠરાવ પસાર કરી રહ્યો છે ત્યારે એ શોક ઠરાવનું વાંચન હું કરી રહ્યો છું બાદ અહીં દોરું ના તો તેલ બાજુ બેન બરો બરો અહીં ના બેન બરો બરો એ નામ
Thank you.